બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો સરદાર ડેમમાંથી ખેડૂતોને સિંચાઈ માટે 20,000 ક્યુસેક પાણી છોડાયું. ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે કે ગુજરાત રાજ્યની જીવાદોરી સરદાર સરોવર નર્મદા બંધ ગત સિઝનમાં છલોછલ ભરાતા, જેના ફળ સ્વરૂપે આખી સિઝન ઉનાળામાં પણ રાજ્યના ખેડૂતોને સિંચાઈનું પાણી અને રાજ્યની જનતાને પીવાનું પાણી, વીજળી જોઈએ એટલી મળી રહેશે એટલો ડેમ હાલ સક્ષમ છે. પાણીનો વિપુલ માત્રામાં જથ્થો ડેમમાં છે. નર્મદા ડેમ 70% ભરેલું છે. નર્મદા ડેમની હાલની સપાટી 131.10 મીટર છે, જે ગત વર્ષની સરખામણીમાં 8 મીટર વધુ છે. હાલ ઉપરવાસમાંથી 8,084 ક્યુસેક પાણી મળી આવ્યું છે. સામે 27,229 ક્યુસેક પાણી ખર્ચાઈ રહ્યું છે. એટલે હવે ચાલુ થતા ઉનાળો આકરો બન્યો એ પહેલાં ખેડૂતોની માંગણીને જોતા નર્મદા ડેમમાંથી 20,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આ પાણી સૌરાષ્ટ્ર કચ્છ સુધી નર્મદા કેલંગ કેનાલને લિંક તળાવોમાં ઠાલવી ખેડૂતો સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે. આગામી 15 માર્ચ પછી પણ જો ચોમાસું ઠેલાય 1-2 મહિનો તો પણ નર્મદા ડેમ ખેડૂતોને પાણી આપવા એકદમ સક્ષમ છે. શિયાળો હવે ધીરે ધીરે વિદાય લઈ રહ્યો છે અને ગરમી વધવા લાગી છે, એટલે રાજ્યમાં વીજળીની માંગ પણ વધી છે. રાજ્યની 16% નિયમ મુજબ નર્મદા ડેમના બંને પાવર હાઉસ ચાલુ કરી દેવામાં આવ્યા છે. હાલ કેનાલમાં પાણી છોડવાના કારણે CHPH કેનાલ હેડ પાવર હાઉસના 3 ટર્બાઇનો વારા ફરતી 96 કલાક ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે હાલ તો આ નર્મદા ડેમમાંથી 20,000 ક્યુસેક પાણી છોડાતા ખેડૂતો માટે એક સારા સમાચાર છે. દીપક જગતાપ, ZSTV, રાજપીપળા.